हेलो विद्यार्थी मित्रों, चलो आनी पहला आपणे तो के अवयवनी रीते आपणे अवयव छे ई पाड़ता शीख्या हता, जे गुणाकारनी रीते तो के आपेली संख्याना बधा ज अवयवो आपो बराबर। हवे एनी अंदर तो के गुणाकारनी रीत आवे छे, भागाकारनी रीत आवे छे, बराबर। तो एनी रीते आपणे अवयव पाड़ता शीखवानुं छे। तो पहेला तो आपणे गुणाकारनी रीते अविभाज्य अवयव केम पड़े छे ते जोईए। तो के पहेला तो गुणाकारनी रीते एटले के एनो नानामां नानो अवयव बने ए रीते आपणे जोवानुं छे, बराबर। तो पहेला तो 36, तो 36 छे ई के तो तमने 36 छे कया पाड़ामां आवे छे, तो त्यांथी पण करी शको छो, अथवा तो बे वडे भागीने तो करी शको छो, बराबर। तो के केटला दू 36 थाय अथवा तो नथी खबर, तो 36 इनकेस 36 कया पाड़ामां आवे छे, तो तमने 1 થી 10 ना पाड़ा तो आवड़े छे, बराबर। तो के आपणे अहींया लखीए तो 4 9 36, ओके 4 9 36। तो एक एना अवयव थया छे, पण आपणे शॉर्ट फॉर्म में जोईए छे, अति संक्षिप्त रूप में जोईए छे। तो फरी पाछा 4 ना अवयव केटला पड़शे, तो के 2 × 2, बराबर। अने 9 ना अवयव केटला पड़शे, तो के 3 × 3, बराबर। एटले सौथी नानामां नाना अवयव पड़ी जाय छे। हवे 2 ना अवयव न पड़े अने 3 ना पण न पड़े, एटले अहींया શું થશે તો કે સ્ટોપ થઈ જશે। હવે ફરી પાછું આપણે ચેક કરી લેવાનું કે 36 થાય છે કે નહીં। તો 2 2 4 4 3 12 12 3 ને 36, એટલે આપણે ગુણાકારની રીતથી એના અવિભાજ્ય અવયવ પાડ્યા કહેવાય, ઓકે। ચાલો તો હવે બીજો એવો જોઈએ છે 70। તો 70 છે એ ઘણા બધા રીતે પડે છે અવયવ, બરાબર। 12 5 70 પડે છે, પછી તો કે 10 7 70 પડે છે। તમને જે ઘડિયા આવડતા હોય એ ઘડિયાનો પહેલાં પહેલો તો અવયવ લખી, બરાબર, અને પછી એને શોર્ટ ફોર્મમાં જવાનું છે। તો અહીંયા તમને આવડે છે ધારો કે 7 10 70, ઓકે। તો હવે 7ના તો અવયવ નાના નથી પડતા, 7 × 7, તો જેના નથી પડતા એને આપણે અવિભાજ્ય જે સંખ્યા હોય છે એના તો એમને રાખીશું, જે વિભાજ્ય એટલે કે જેના પડે છે અવયવ એના ફરી પાછી પાડશું, એટલે કે 2 5 ને 10, ઓકે। હવે તમે સિરિયલ પ્રમાણે પણ લખી શકો છો કે 2 × 5 × 7, અથવા ન કરો તો પણ ચાલે। તો કે આને ક્રમમાં ગોઠવી દઈએ છીએ આને આ સ્ટેપને, તો કે 2 × 5 × 7, તો આપણે કેટલા, તો કે 70ના અવયવ પાડવાના છે, આપણે 70 મળી જાય છે, તો કે યસ, 2ના અવયવ નથી પડતા, 5ના નથી પડતા અને 7ના નથી પડતા, એટલે અહીંયા સ્ટોપ થઈ જાય છે। કેટલા થાય, તો કે 2 5 10 10 17 70, આવી ગયા, બરાબર। હવે આપણે જોઈએ છીએ તો કે 66ના, તો કે 66 છે એ કયા પાડામાં આવે છે, તો કે 11 6 66, તો કે 11 × 6, તો 11 છે એ કેવી સંખ્યા છે, અવિભાજ્ય છે, એટલે કે 11 × 11, બીજા અવયવ પડતા નથી, ન પડતા હોય તેના આપણે એમને એમ રાખીએ છીએ। 6ના અવયવ પડે છે તો આપણે કેમ લખીએ, તો કે 2 × 3, એટલે કે 2 × 3 = 6, તો કે 11 × 2 એટલે કે 11 × 2 = 22 22 × 3 = 66, પછી એને ક્રમમાં લખો તો પણ ચાલે અને ન લખો તો પણ ચાલે, ઓકે। હવે આપણે અહીંયા આવીએ છીએ 81, તો 81ના તો ઘણી રીતે અવયવ પડે છે તમને, તો કે 1 થી 10ની અંદર ઘડિયાની અંદર આવડે છે, તો કે 9 × 9 એટલે કે 90 90 81, તો 9 છે 9ના અવયવ પડે છે, એટલે કે 9 વિભાજ્ય સંખ્યા છે, એટલે કે 3 × 3, એટલે કે આ 9ના 3 × 3 પડ્યા અને આના પણ 3 × 3 પડ્યા, એટલે આપણે કેટલા થશે, તો કે 3 × 9 = 27 27 × 3 = 81, ઓકે। હવે આપણે જોઈએ 24, તો 24 છે તો 24ના પણ કેમ પડે છે, તો કે 3 × 8 એટલે કે 8 × 3 = 24, તો 3ના અવયવ છે એ પડતા નથી, અવિભાજ્ય સંખ્યા છે એટલે 3 ના 3 જ રહેશે, પરંતુ તો કે આના કેટલા પડે છે, તો કે 2 × 4 એટલે કે 4 × 2 = 8, હજી અહીંયા 4ના પડશે એટલે કે 3 × 2 × 2 × 2, બરાબર। હવે તમે ગણતરી કરી લ્યો તો કે 3 × 2 = 6 6 × 2 = 12 12 × 2 = 24, એટલે કે શોર્ટ ફોર્મ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આપણે એના અવયવ ગુણાકારથી પાડવા પડે। ચાલો હવે આપણે લઈએ છીએ 32, તો 32 એટલે તો કે 4 8 32, 4ના અવયવ કેટલા પડે છે, તો કે 2 × 2, અને 8ના અવયવ તો કે હવે તમને આવડી જાય છે, તો કે 2 × 2 × 2, એટલે 2નો ગુણાકાર 3 વખત, એટલે કે 2 2 4 4 2 ને 8, તો હવે જોવો જોઈએ 2 2 4 4 2 8 8 2 16 16 2 32, એટલે કે એનો મિનિંગ શું છે, તમારે શોર્ટ ફોર્મ સુધી જવાનું છે, ઓકે।
ચાલો તો કે છપ્પન, છપ્પનના કેટલા થશે? તો કે સાત ગુણ્યા આઠ એટલે કે આઠ સત્તા ને છપ્પન. સાત છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે કે સાત એકું સાત જ રહેશે, એના અવયવ પડતા નથી. પરંતુ તો કે આઠના કેટલા પડે છે? તો કે મેં કીધું એવી જ રીતના આગળ બે ગુણ્યા બે ગુણ્યા બે, બરાબર? એટલે કે સાત દુ ચૌદ, ચૌદ દુ અઠ્યાવીસ, અઠ્યાવીસ દુ છપ્પન. ઓકે, તો આ થઈ કઈ? તો કે ગુણાકારની અવિભાજ્ય રીતે અવયવ પાડવાની રીત. હવે આપણે જોઈએ છીએ ભાગાકારની. તો કે ભાગાકારની એટલે કે સીડીવાળી રીત આવે છે. તો કે ત્રીસ, તો કે એકમનો અંક જ્યારે ઝીરો બે ચાર છ અને આઠ આવેલો હોય તો આપણે એનો બે વડે ભાગાકાર કરી શકીએ છીએ. તો ત્રીસ કેટલા દો ત્રીસ થશે? તો કે અહીંયા બે વડે તો ભાગાકાર કરી શકીએ છીએ, ન ખબર પડે તો આવી રીતના જોવાનું છે. બે એકુ બે, એક ઉતાર્યો ઝીરો ઉતાર્યો, બે પંચાને દસ. ઓકે ચાલો, તો કેટલા એ ચાલ્યો? તો કે પંદર દુ ત્રીસ, તો એ પંદર ક્યાં લખશું? અહીંયા લખશું અને એનો બે વડે ભાગાકાર કર્યો એટલે અહીંયા, બરાબર. હવે તો કે ફરી પાછો એકમનો અંક જોશું, એકમનો અંક બે ચાર છ આઠને ઝીરો નથી, બરાબર? એટલે બેથી ભાગાકાર ન થાય તો ત્રણે જાશું. તો ત્રણના પડામાં પંદર ક્યાં આવે છે? તો કે પાંચ તેરી પંદર. હવે તો કે પાંચના પાંચનું છે, આ પાંચનો કર્યો તો કે પાંચમાં જ આવે છે, એટલે કે પાંચ એકુ પાંચ. તો એના અવયવ છે જે આ ઊભી લાઈન છે એ આપણે કેમ લખશું? તો કે આડી લાઈનમાં લખશું. તો એના અવયવ કયા થશે? બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ. જે આ આ ઊભી છે એ ક્યાં લખશું? આપણે આડી લખશું, બરાબર? એટલે કે બે તેરી છ, છ પંચાને ત્રીસ. ઓકે ચાલો, હવે એવો બીજો જોઈએ અઠ્યાસી. તો અઠ્યાસીને આપણે આને કઈ રીત કહેવાશે? ભાગાકારની રીત, બરાબર? જે સીડીની રૂપથી આપણે ભાગાકાર કરીએ છીએ. ચાલો, તો અહીંયા પણ એકમનો અંક કેવો છે? તો કે બેકી સંખ્યા છે એટલે કે આઠ છે, બરાબર? તો આને પણ બે વડે ભાગાકાર કરી શકશું, અથવા તો મિત્ર એકદમ ઇઝી થશે. આના અડધા, અડધા એટલે બે વડે ભાગાકાર કરો તો આઠના અડધા ચાર, આના અડધા પણ ચાર, એટલે કે ચુમ્માલીસ દુ અઠ્યાસી. હજી આના અડધા થશે, એકમનો અંક ચાર છે એટલે ચારના અડધા બે, ચારના અડધા બે, એટલે અહીંયા બે વડે થશે, બરાબર? હજી આના અડધા કરો એટલે કે અગિયાર દુ બેતાલીસ, બરાબર? અગિયાર દુ બાવીસ અને અગિયાર એકુ અગિયાર, બરાબર? અગિયાર દુ બાવીસ અને અગિયાર એકુ અગિયાર. અને અઠ્યાસીના અવયવ કેમ પડશે મિત્રો? તો કે આ રીતે જુઓ, બરાબર? આ જે આડી આ ઊભી લાઈન છે એને આપણે કેમ લખશું? તો કે આડી એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા અગિયાર, બરાબર? એટલે એના અવયવ કયા થયા? તો કે બે બે ચાર, ચાર દુ આઠ, આઠ ગુણ્યા અગિયાર એટલે કેટલા થશે? અઠ્યાસી. ઓકે, હવે એવી જ રીતના જોઈએ આપણે પિસ્તાલીસના. તો કે પિસ્તાલીસ, પિસ્તાલીસ એટલે મિત્રો આપણે એમ જ જોવાનું છે કે એકમનો અંક કેવો છે. તો કે એકી સંખ્યા છે તો એને બે વડે ભાગી શકાય નહીં. તો આપણે પિસ્તાલીસને કેટલા વડે? તો કે ત્રણ વડે ભાગીએ. તો કે ત્રણ એકુ ત્રણ, બરાબર? એક વધ્યા પાંચ ઉતાર્યા, ત્રણ પંચાને પંદર, બરાબર? તો કેટલા વડે ભાગ ચાલ્યો? તો કે પંદર તેરીને પિસ્તાલીસ. તો પંદર ક્યાં મૂકશું? અહીંયા મૂકશું અને ત્રણ અહીંયા મૂકશું, બરાબર? હવે તો કે ફરી પાછો એકમનો અંક છે એ પાંચ છે એટલે કે એકી સંખ્યા છે. તો ફરી પાછું આપણે ત્રણના ઘડિયામાં જશું. તો કે ત્રણના ઘડિયામાં પંદર ક્યાં આવે છે? તો કે પાંચે આવે છે. તો કે પાંચ તેરી પંદર. ઓકે, હવે પાંચ ક્યાં આવે છે? તો કે પાંચના જ ઘડિયામાં આવે છે. તો કે પાંચ એકુ પાંચ. તો આપણે પિસ્તાલીસના અવયવ કેટલા પડશે? તો કે ઊભી લાઈન છે ને આડા લખો, ત્રણ તેરી નવ, નવ પંચાને પિસ્તાલીસ એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ. આ ભાગાકારની રીતથી આપણને પિસ્તાલીસના અવયવ મળી જાય છે, ત્રણ તેરી નવ તેરીને પિસ્તાલીસ. ઓકે, હવે એવો જ આપણે જોઈએ હજી એક. તો કે સત્યાવીસ, તો કે સત્યાવીસ છે, બરાબર? એકમનો અંક કેવો છે? જો બેકી સંખ્યા હોય તો જ બે વડે ભાગી શકાય, એકી સંખ્યા હોય તો ત્રણ પાંચ સાત વડે ભાગી શકાય, બરાબર? તો કે સત્યાવીસ, સત્યાવીસ છે તો એ પહેલાં તો ત્રણના પાડામાં ક્યાં આવે છે? તો કે નવ તેરી સત્યાવીસ. ઓકે, હવે નવ ક્યાં આવે છે? ફરી પાછું ત્રણના પાડામાં આવે છે. તો કે ત્રણ તેરી નવ, અને ત્રણ ક્યાં આવે છે? તો કે ત્રણ એકુ ત્રણ. ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ ત્રણ તેરી નવ તેરીને સત્યાવીસ. તો એના અવયવ કયા પડ્યા? તો કે ઊભી લાઈન જે છે એ આપણે કેમ લખશું? આડી, બરાબર? એટલે કે ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ. તો આ કઈ રીત થઈ મિત્રો? તો કે આ થઈ ભાગાકારની, અને આગળ ઉપરની શીખ્યા તે ગુણાકારની. થેન્ક યુ.